એક જોક એવી કહેવાતી હતી કે તમારે કેટલા દીકરા? તો કે બે. શું કરે છે? તો કે 3 વર્ષનો ડોક્ટર છે અને 5 વર્ષનો છે ઇજનેર છે. આપણે ડોક્ટરો પેદા કરવા અને એન્જિનિયરો પેદા કરવાનું કામ આપણું નથી. એક જોક એવી કહેવાતી હતી કે તમારે કેટલા દીકરા? તો કે બે. શું કરે છે? તો કે 3 વર્ષનો ડોક્ટર છે અને 5 વર્ષનો છે ઇજનેર છે. એટલે પૂછનારને જરા આશ્ચર્ય થયું કે આવું કેમ? તો એણે કીધું કે નક્કી જ છે કે 3 વર્ષનો છે એને ડોક્ટર બનાવવો છે અને 5 વર્ષનો એને ઇજનેર બનાવવો છે. અત્યારથી જ એને કહી છે કે તું ડોક્ટર છો. કેમ? તો કે કોઈ કંઈ કીધું તું પહેલેથી બધું પોઝિટિવ કયો તો એવું થાય. આવું ગતકડું બહુ બધા હલાવે છે. આપણે એવા લોકોની જરૂરિયાત નથી સાહેબ. સામે બેઠેલા જીવની અંદર એક પરમાત્માનું દર્શન કરી શકે એવો જો જીવ આપણા દ્વારા પેદા ન થાય તો આપણે નિષ્ફળ છીએ. હું એવી આશા રાખું છું કે આપણી વિદ્યાપીઠમાંથી એવા જીવ આવશે બહાર કે જે શિક્ષણ પ્રાપ્ત કરેલા નહીં હોય તો ચાલશે, કેળવાયેલા ચોક્કસ હશે. પોતાનું કામ પોતે કરતા હશે. પોતાના ઘરની ઓસરી વાળવામાં એને વાંધો નહીં હોય. ઘરમાં દાદા કે દાદી આવે ત્યારે કોઈના કયા વગર જગ્યા ઉપરથી ઊભા થઈ જશે. આવકારો મીઠો આપજે દુલા કાગે કહ્યું એ આપણું બાળક શીખીને બહાર આવે તો એ મોટી સંસ્થા છે. ધર્મ ધર્મ વચ્ચે જે અત્યારના મોટું જાતિ જાતિ વચ્ચેના ભેદ ઊભા કરવાની પ્રક્રિયા ચાલે છે એમાં પણ જે ઝંડો લઈને આગળ આવે એ આપણો વિદ્યાર્થી છે. સાચું છે ને પારખે, સાચું લાગે તે બેધડક કે, ચિંતા ન કરે કોઈની, પોતે અનુભવ્યું તે કે, સાંભળેલું નહીં, એક્સપિરિયન્સ્ડ હોય એને પોતે કહે એવો નીડર વિદ્યાર્થી આપણને જોઈએ છે. એક સુંદર મજાની વાત કહીને હું સમાપન કરું. બન્યું એવું કે મસ્જિદની બાજુમાં એક ઘર હતું અને મસ્જિદની બાજુના ઘરમાં ફાતિમાબેન રહેતા હતા. સાંભળજો એટલે તમને હાર્દ સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. ફાતિમાબેનને એક દીકરો હતો સલીમ, ખૂબ નાનકડો દીકરો હતો. રોજ મસ્જિદમાં નમાજ પઢવાની શરૂઆત થાય અને માઇક વાગે અને આજુબાજુ ખલેલ પહોંચે, પણ આ ફાતિમાબેન જ્યારે નમાજ પઢવાની શરૂઆત બાજુમાં થાય ત્યારે જોશ જોશથી બરાડા પાડે. કેટલીક વખત ન બોલવાના શબ્દો પણ બોલે. આ રોજ બધા જોવે. એક મારા જેવો કોઈ માણસ ત્યાં પહોંચ્યો હશે, પત્રકાર હતો, એણે જઈને ફાતિમાબેનના ઘરે બરાબર અડ્ડો જમાવ્યો અને જેવી નમાઝ શરૂ થઈ અને ફાતિમાબેને બરાડા શરૂ કર્યા, એલફેલ બોલવા માંડ્યા, એટલે ગયો ને એણે કીધું કે 1 મિનિટ તમે આ શું કરો છો? તમારા ધર્મની અત્યારે પ્રાર્થના થાય છે અને તમે આવું બોલો છો, નાસ્તિક છો? એણે કહ્યું કે નાસ્તિક નથી અને હું મુસ્લિમ પણ નથી. પહેલાને આંચકો લાગ્યો, કેમ તમારું નામ તો ફાતિમાબાઈ છે. હા, નામથી છું, વ્યવહારથી નથી. તો તમે શું છો? એમણે જવાબ આપ્યો, હું સલીમની માં છું અને સલીમની મીઠી નિંદરમાં જે કોઈ વસ્તુ ગડબડ ઊભી કરી શકે એની હું નિંદા કરી શકું છું. અલ્પેશ કળસરિયાએ એક સુંદર પંક્તિ લખી કે હું મુસ્લિમ નથી, હું ધર્મવાદી નથી, હું કોઈ પણ પ્રકારના ધર્મમાં માનતી નથી કે જે ધર્મ કોઈના બાળકને શાંતિમાં ખલેલ પહોંચાડી શકે. આવી માં જ્યારે હશે ને સાહેબ, ત્યારે તમારે પછી કોઈ યુદ્ધો કરવા નીકળવું નહીં પડે. આપણે રાહ જોવી પડે, આપણે શિવાજીના ગાણા ગાવા પડે, શૌર્યની જૂની વાતો જ કરવી પડે. કારણ કે અત્યારના શૌર્ય દેખાડે એવા લોકો ક્યાં? જનરેશન ફ્રોમ ધ સ્કૂલ્સ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ મિઝરેબલી ફેઇલ. પણ શૌર્યની વાત કરતા રહીએ, શિવાજી મહારાજને પ્રણામ કરતા રહીએ, આપણા જે સૂરવીરો છે એને નતમસ્તક રહીએ, પણ એ બાળકને સમજાવીએ કે દોસ્ત બહાર નીકળને કને એમ લાગે અનુભવે કે આ ખોટું છે તો ત્યાં ને ત્યાં ઊભો રહે.
મારે કહેવું ન જોઈએ, છતાં કહું, રસ્તા ઉપર કોઈ ટીખળી છોકરો મળી જાય અને કોઈ છોકરી આગળ ચાલી જતી હોય, એને માત્ર ઊભા રહેવાની જરૂર છે. ઊભા રહીને માત્ર પગના સેન્ડલ તરફ હાથ લે ને, ત્યાં પેલો ભાઈ જતો રહે. શ્યોર ટુ ડુ. સ્વામી વિવેકાનંદ ગયા હતા અમેરિકામાં, સાધુનો વેશ પહેરીને આગળ ચાલતા હતા. કેટલાક લોકો એની મસ્કરી કરી વેશ ઉપરથી. સ્વામીજીએ કશું ન કર્યું, અદબ વાળીને પાછળ ફર્યા. પાછળ ફર્યા એટલે ઓલા લોકો અટકી ગયા, એ ધોળા લોકો હતા. શાંત થયા એટલે સ્વામીજી ચાલવા માંડ્યા. પછી એ ધોળા લોકોએ દેશ ઉપર બોલવાની શરૂઆત કરી કે કેવા ગરીબ દેશમાંથી આવે છે, કંગાળ દેશનો માણસ છે. અને સ્વામીજીના મનની અંદર બરાબર લાગ્યું, ફરી પાછળ પડ્યા. પાછળ ફરી પેલા ભાઈનો કાંઠલો પકડીને એને જમીનથી ઉપર ઉંચકાયો. આપણા સંતાનને ઉછેરવામાં જે કોઈ પ્રવૃત્ત શિક્ષકો છે એને હું પ્રણામ કરું છું, અને તેઓ શ્રીના મનોરથને ફરી એકવાર ઈશ્વરના આશીર્વાદ ઉતરે એવી મારી પ્રાર્થના કરું છું. ચાર વસ્તુઓ મૂકવાની, જે વસ્તુ કૃષ્ણએ મૂકી, કૃષ્ણએ ધણ મૂક્યું, કૃષ્ણએ ગણ મૂક્યું, કૃષ્ણએ પણ મૂક્યું અને કૃષ્ણએ વણ મૂક્યું. પોતાની આજુબાજુનો સમાજ છોડવો પડે, પોતાના મિત્રો છોડવા પડે, પોતાનું રણ છોડવું પડે અને પોતે પણ આમ કરવું પણ એ પણ છોડવું પડે તો તમે કૃષ્ણ બની શકો. આ ચાર પણ છોડાવવાનું કામ તેઓ શ્રી સક્ષમ રીતે કરે એવી મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે શબ્દોને વિરામ આપું છું. તમે મને સાંભળ્યો તે બદલ આભાર વ્યક્ત નથી કરતો. કેમ નથી કરતો? આમાં મેં મારી ક્યાં કંઈ વાત જ કરી છે, વાત તો તમારા માટેની કરી છે. મનમાં બેઠી હોય તો ભેગી રાખજો, ન બેઠી હોય તો વિચારજો કે કેમ ન બેઠું, આપણે ક્યાં કાચા છીએ. પ્રણામ.